નમસ્કાર, હું છું બેનઝીર અને આપ જોઈ રહ્યા છો મારું મંતવ્ય. દર્શક મિત્રો, મારું મંતવ્યમાં આજે આપણે વાત કરવાના છીએ એલઆરડીના આંદોલન સમેટાયું છે તેની. જી હા, 72 દિવસ બાદ આખરે લોકરક્ષક દળની મહિલાઓ જે આંદોલન પર ઉતરી હતી તે હવે સમેટાયું છે. આ આંદોલન તો સમેટાઈ ગયું છે કારણ કે સરકાર સાથે વાટાઘાટો થઈ, બેઠકો થઈ અને બેઠક બાદ નિવેડો આવ્યો છે અને આંદોલન સમેટાયું છે. હવે આ આંદોલન સમેટાયું ત્યારે શું ખરેખર કેટલું યોગ્ય છે, શું આ આંદોલન સમેટાયું છે, તેમની સાથે જે મહિલાઓ સાથે સરકારે વાતચીત કરી છે, સમાધાન લાવ્યું છે, તેને લઈને હવે લોકોનું શું મંતવ્ય છે, લોકો શું કહી રહ્યા છે તે જાણવાનો પ્રયાસ કર્યો છે મંતવ્ય ન્યૂઝે આજે મારું મંતવ્યમાં. સૌથી પહેલા જોઈશું રાજકોટવાસીઓ શું કહી રહ્યા છે, તે લોકોનું શું મંતવ્ય છે. 72 દિવસમાં જે અનામત એલઆરડી માટેનું જે આખું કરવામાં આવ્યું હતું તે સમેટી લેવામાં આવ્યું છે, તેને લઈને રાજકોટના લોકોની કોઈ પ્રકારની પ્રતિક્રિયા છે આપણે જાણવાની કોશિશ કરશું. કોંગ્રેસના આગેવાનો આપણી સાથે છે, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. ખાસ તો કહેશું કે 72 દિવસમાં આ જે આંદોલન છે તે સમેટી લેવામાં આવ્યું છે, કયા એવા જે કામ છે થયા છે અને શા કારણે એવું થયું હશે, શું લાગે છે? સરકારની પહેલેથી નીતિ જ ઓલી કે ને ખોરું ટોપડા જેવી હતી. કારણ કે જે લોકોને 53 દિવસ થયા હતા અને જે લોકો ખાલી 12 તારીખે અપવાસ ઉપર બેઠા એની સાથે બીજે દિવસે ડેપ્યુટી સીએમને એ બધા મિટિંગો કરવા માંડે, સીએમ મિટિંગો કરે, એનું આંદોલન ફટાફટ સુલટાઈ જાય. માત્ર ને માત્ર જે અનામતવાળી બહેનો હતી એને નુકસાન કઈ રીતે થઈ શકે અને એ લોકોની સામે બીજો જ્ઞાતિવાદ કેમ ઊભો કરી દેવો, એ સરકારે કરેલું હતું. આ જે સમેટાણું છે એ 72 દિવસે સમેટાણું, પણ એની અંદર પણ મારી ગવર્મેન્ટ શ્રી પાસે એવી અપેક્ષા અને હું ઈચ્છા રાખું છું કે જે રીતે આ સરકાર વચનો આપી અને વચનો પાળતી નથી તે જ રીતે એને આ બહેનોને એવું વચન આપ્યું છે કે અમે એફિડેવિટ કોર્ટમાં કરશું અને બહેનોએ પણ કીધું છે કે અમારું આંદોલન આ ચાલુ રહેશે જ્યાં સુધી પરિપત્ર રદ ન થાય ત્યાં સુધી. ખાલી અમે અપવાસ ઉપર થી ઊભા થઈએ છીએ અને આ આંદોલનની અંદર રદપત્ર જે થાય, જે એફિડેવિટ સરકારે કરવાનું છે, એફિડેવિટમાં સરકાર રદ કરવા માટેની એફિડેવિટ નહીં કરે તો આ આંદોલન ફરીથી ચાલુ રહેશે તેવું બહેનોએ કીધું છે. એટલે આંદોલન પૂરું નથી થયું, સરકારે કોઈ એનો નિકાલ નથી લેવા, પણ સરકારે એક આશ્વાસન આપ્યું છે અને સરકારે આની પહેલાં પણ ગુજરાતની પ્રજાને હેલ્મેટ બાબતે પણ આશ્વાસન આપ્યું હતું અને કોર્ટમાં જઈને અને એફિડેવિટ કરી એવા કે આ કાયદો ચાલુ જ છે. એમ હું અપેક્ષા રાખું છું કે સરકાર ફરીથી આ બહેનો સાથે અને ગુજરાતની મહિલાઓ સાથે છેતરપિંડી ના કરે અને જે એને વચનો આપ્યા હોય એનું એફિડેવિટ કરી અને પરિપત્ર રદ કરવાની મારી માંગણી છે અને રદ થવો જ જોઈએ. રાજદીપ, શું આપને પૂછવા માંગી, શું લાગે છે કે આગામી સમયમાં ફરી એક વખત આંદોલન થઈ શકે છે કે કેમ? ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની બેરી અને આંધળી સરકાર રોજગારી દેવામાં તદ્દન નિષ્ફળ ગઈ છે ત્યારે હર હંમેશા ઇલેક્શનોના બ્યુગલ વાગતા હોય ત્યારે સમાજની અંદર બે સમાજમાં ભાગ પાડી, ભાગલા પાડો અને રાજ કરવાની જે અંગ્રેજોની નીતિ હતી એ ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ નીતિ છે. 2017ની ચૂંટણીઓની અંદર પણ આ જ પદ્ધતિથી કામ થયું હતું અને જ્યારે ગુજરાતની અંદર અત્યારે નગરપાલિકા, મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની જ્યારે ચૂંટણીઓ આવી રહી છે ત્યારે એક વર્ગ વિગ્રહ થાય અને સરકારને ભરતી ન કરવી પડે આ બાના હેઠળ કે એક સમાજની સામે એક સમાજ છે આવું કંઈ નહીં, ભરતીને રોકવા માટે અને રોજગારીની તકો પૂરી ન પાડવી અને મીડિયાને અને પ્રજાને ગુમરાહ કરવા માટેનું આ સરકારનું જે એક ઊભું કરેલું તંત્ર છે જેમાં સરકાર તદ્દન નિષ્ફળ ગઈ છે યુવાનોને રોજગારી આપવામાં. એટલે ખાસ કરીને જો યુવાનોને રોજગારી જ સરકારે આપવી હોય તો જે જે પદ્ધતિથી જે પહેલાં પૂર્ણ ચાલતું હતું એ જ રીતે ચાલુ કરવું જોઈએ જેથી કરીને કોઈ પણ વ્યક્તિને અન્યાય ન થાય. અને જેટલા લોકો અત્યારે વાત કરીએ આપણે ઓબીસીની કે જનરલ કેટેગરીની પછીનો પ્રશ્ન છે, પણ જે લોકોના મેરિટની અંદર, જે લોકો મેરિટની અંદર પોતાને જેટલી સંખ્યાઓ ગવર્મેન્ટને ભરવાની હતી ભરી લીધી છે, બાકીના જે વેઇટિંગના જે લોકો છે કે જેના ઓર્ડરો પણ ત્યાર સરકારે આપી દેવા જોઈએ, ઓબીસી, એસસી, એસટી કે જનરલ કેટેગરી પછીની વાત છે, પણ જે લોકો રાહ જોઈ રહ્યા છે વેઇટિંગ લિસ્ટ ખોલવાની અલગ અલગ ભરતીઓ પ્રક્રિયામાં એને પહેલા વેઇટિંગ લિસ્ટ વાળાને પહેલા સરકારે રોજગારી આપવી જોઈએ, પછી અન્યથા આવા પરિપત્ર બહાર પાડવા જોઈએ. શું લાગે છે કે સરળ ભાષામાં જો કહીએ કે આ જે સમેટાઈ ગઈ છે આંદોલન તો એનાથી જે વિદ્યાર્થીઓ છે તે સંતુષ્ટ છે કે કેમ? વિદ્યાર્થીઓ કોઈ સંતોષ નથી. આ સંવિધાનિક અનામત આપેલી છે, આ મૂળભૂત અધિકાર છે એસસી એસટી ઓબીસીનો,
અને આ પુના કરારનો એક ભંગ થયેલો છે અને આમાં એસી એસટી ઓબીસી આ પરિપત્ર રદ નહીં થાય તો પૂરેપૂરી આખું ભારતના એસી એસટી ઓબીસી આ પરિપત્રને રદ કરવા માટે લડાઈ કરી રહ્યા છે અને કરશે જ. લડાઈ તો ઘણી વખત થઈ, શું લાગે છે કે 72 દિવસમાં માત્ર ને માત્ર એમાં જે કહી શકાય કે આંદોલન છે તે સમેટાઈ ગયું, શું લાગે છે આગામી સમયમાં ફરી એક વખત આંદોલન થઈ શકે છે? આ આંદોલનમાં છેલ્લા 60 દિવસથી ઉપરથી જે બહેનો બેઠા હતા અને એ બહેનોને સમર્થનમાં કોંગ્રેસના ધારાસભ્યો એસી એસટીના ઓબીસીના ધારાસભ્યો તાત્કાલિક સમર્થનમાં આવ્યા અને આ આંદોલનની અંદર પૂરેપૂરો ભાગ લીધો અને આંદોલન ઉગ્ર ન બને એટલે ભાજપના પેટમાં તેલ રેડાણું એટલે તાત્કાલિક ધોરણે કોઈ ન બને એવી રીતે ભાજપના આગેવાનો આવી અને ખોટી અફવાઓ અને ખોટી લાલચ આપી અને આ સમેટવામાં આવેલ છે. હું આપને પૂછવા માંગીશ, શું લાગે છે કે વિદ્યાર્થીઓ સંતુષ્ટ છે, શું લાગે છે આપને? 72 દિવસથી જે આંદોલન ચાલી રહ્યું હતું એ આંદોલન કોઈ પાર્ટી દ્વારા ઊભું કરવામાં આંદોલન આવેલું આંદોલન નહોતું. આ આંદોલન એ સમગ્ર રાજ્યનું જે યુવાધન છે, સમગ્ર રાજ્યની જે મહિલાઓ છે, સમગ્ર રાજ્યમાં જે ભરતી પ્રક્રિયા કરવામાં આવી અને રાજ્યની અંદર ભારતના બંધારણને મારી મચોડી અને એની સાથે ક્યાંક ને ક્યાંક એના જે નિયમો છે એમાં ભંગ કરી અને સરકારે પોતાની મુનાસિબ મુજબ જે પરિપત્રો બનાવ્યા અને પરિપત્રો રદ કરવાની વાત કરી, કોમ કોમ વચ્ચે, યુવાનો વચ્ચે વર્ગ વિગ્રહ પેદા થાય જેનાથી સમગ્ર રાજ્યની જનતાનું જે ધ્યાન છે એ મોંઘવારીથી હટાવી શકાય, બેકારીથી હટાવી શકાય, ભૂખમરાથી હટાવી શકાય, આ બધા મુદ્દાઓ માટે સરકારે એક 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 જાતનો જેને કહી શકાય કે જે આગ ચંપી કરવાનો પ્રયત્ન કર્યો હતો અને એમાંથી જે પ્રકારની ક્રાંતિની જ્વાળા આવી અને જે રીતે યુવાનો અને આ રાજ્યની બહેનો દીકરીઓ જે 72 કલાક સુધી ઉપવાસ પર બેઠા ત્યારે સરકાર એકદમ સફાળી જાગી ગઈ કે આ તો ખરેખર બહુ ખોટું થયું છે. એટલે સરકારે પોતાની ભૂલ સ્વીકારવાના બદલે વધારે ભૂલની પરંપરા કરી છે. બંધારણની અંદર જે રીતે અનામતની કેટેગરીના અધિકારો આપવામાં આવ્યા છે એમાં સરકારે, મને લાગે છે કે આંદોલનમાં જે પ્રમાણે સરકારે વચન આપ્યું છે એમાં બંધારણીય રીતે અમુક મર્યાદાઓ અમુક ટકાવારથી વધારે અનામત ક્યારેય આપી શકાતું નથી ત્યારે સરકારે આ સમગ્ર પ્રકરણનો પૂરેપૂરો અભ્યાસ કદાચ નહીં કર્યો હોય અને એના માટે ફરી વખત આ 72 કલાકનું આંદોલન આજે ટ્રમ્પ આવવાના છે અને ગુજરાતની જે પરિસ્થિતિ છે આજે ગુજરાતની તમામ જનતા રોડ ઉપર છે. આ દેશનો યુવાન નારાજ છે, ખેડૂત નારાજ છે, વિદ્યાર્થી નારાજ છે, સામાન્ય માણસ નારાજ છે ત્યારે આ બધા મુદ્દાઓથી જનતાને ભટકાવી અને જે રીતે આંદોલનો થાય છે આંદોલનને કચડી નાખવા માટે એન કેન પ્રકારે આંદોલનમાં સમાધાનોની જે ભૂમિકા અને જે વચનો આપવામાં આવ્યા છે એ વચનો મારી દ્રષ્ટિએ બંધારણ રીતે ક્યાંય પૂરા થઈ શકે એમ નથી અને એ પૂરા ન થાય એટલે ફરી વખત પુનઃ આંદોલન થશે એવી મને 100% ખાતરી છે. અશોકસિંહ, એવું પણ કહેવા આવે છે કે સરકાર દ્વારા જે આંદોલન ક્યાંક ને ક્યાંક આજે શરૂ કરવામાં આવ્યું હતું કે પછી સરકાર દ્વારા એને દબાવવામાં આવ્યું, શું લાગે છે આગામી સમયમાં જે આંદોલન તમે કહો છો કે ફરી એક વખત ચાલુ થશે ત્યારે કઈ પરિસ્થિતિમાં આંદોલન? મેં આપને કીધું આંદોલનની શરૂઆત એ ગુજરાતના યુવાનો ને જે અન્યાય થયો યુવાનોએ કર્યો, આ કોઈ પોલિટિકલ પાર્ટીએ આંદોલન કરેલું નહોતું, આ સ્વયંભૂ આંદોલન હતું. ત્યારબાદ સરકાર અને સરકારના મળતિયાઓ અને સરકારને સમર્થન કરવાવાળા લોકો એન કેન પ્રકારે આની અંદર ઘૂસતા ગયા અને એ સમજાવટનો એક દોર ચાલુ કર્યો. સરકાર એવી ફસાણી હતી કે સરકાર બંધારણ રીતે કોઈ અધિકારો આપી શકે એમ ન હતી એટલા માટે સરકારે અત્યારે માત્ર યુવાનોને એક વચન આપ્યું છે. જો ખરેખર સરકાર ધારત તો વટહુકમ બહાર પાડી શકત, સરકાર ધારત તો પરિપત્રની જે કંઈ એને એફિડેવિટ કરવાનું છે હાઈકોર્ટની અંદર એફિડેવિટ કરી શકત. સરકારે માત્ર મૌખિક ખાતરી આપી છે, સરકારે કોઈ પણ પ્રકારનો કાયદો નિયમો બનાવ્યા નથી એટલા માટે યુવાનોને ગુમરાહ કર્યા છે, યુવાનોને ખોટા વચનો આપ્યા છે એટલા માટે આંદોલન પુનઃ ચાલુ થશે. જ્યારે પુનઃ આંદોલન ચાલુ થશે અને યુવાનોને વધારે અન્યાય થશે ત્યારે સરકારની જે મિલીભગત છે, સરકારની જે મેલી મુરાદ છે એ જ્યારે બહાર આવશે ત્યારે યુવાનો આ સરકાર સાથે ક્યારેય સમાધાન નહીં કરે. આપણી સાથે રાજકોટથી લોકો જેમણે પોતાની પ્રતિક્રિયા આપી, કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે ધ્રુવ કુંડલ, રાજકોટ. તો રાજકોટના તો અમુક લોકો ખાસ અત્યારે આ આંદોલન સમાપ્ત થઈ ગયું છે પરંતુ ક્યાંક ને ક્યાંક આંદોલન ફરી એકવાર જોવા મળશે તેવું કહી રહ્યા છે. જામનગરવાસીઓ શું કહી રહ્યા છે, ત્યાંના લોકોનું શું મંતવ્ય છે તે જાણીએ. એલઆરડી અનામત વર્ગની મહિલાઓએ આખરે પોતાનું જે આંદોલન છે તે સમેટી લીધું છે. ખાસ કરીને જો વાત કરીએ તો રાજ્યના ગૃહમંત્રીની સાથે જ્યારે મિટિંગ થઈ, મિટિંગ થયા બાદ તેઓને ખાતરી આપવામાં આવી છે અને આ ખાતરી મળવાની બાદ આ મહિલાઓ છે તે આંદોલન સમેટી અને રવાના થઈ ચૂકી છે. ખાસ કરીને આ જ મુદ્દે આપણે ચર્ચા કરવી છે જામનગરના નાગરિકો સાથે. આપણી સાથે કેટલાક નાગરિકો છે. બેન, હું આપને પૂછવા માંગીશ કે જે મહિલા અનામત આંદોલન 72 દિવસ સુધી ચાલી રહ્યું હતું, 72મા દિવસે સમેટાઈ ગયું છે, ખાસ કરીને સરકાર તરફથી તેઓને ખાતરી મળી છે, તમે શું કહેશો?
અત્યારે હું પહેલે તો એવું કહેવા માંગીશ કે જે સરકાર મહિલા સશક્તિકરણની ને મહિલાઓ માટે એટલા બધા કાર્ય કરવાની જે વાતો કરે છે, તેમણે 72 દિવસ સુધી જ્યારે મહિલાઓ આ રીતે આંદોલન કરતી હતી અને બેઠી રહી ત્યાર સુધી સરકારે પહેલે તો કોઈ જવાબ ન આપ્યો, એ એક શરમજનક વસ્તુ કહેવાય. હા, અત્યારે જે આ અનામત જે 2018નું પરિપત્ર છે તેને રદ કરવાની જે માંગણી હતી તે માંગણી માટે આશ્વાસન આપવામાં આવ્યું છે. હું તો કુદરત પાસે એટલી જ દુઆ માંગીશ કે જે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી દરજાના જે આપણે કહીએ કે વ્યક્તિએ જો ખાતરી આપેલી છે તો આ ખાતરી ઉપર જો એ ખરા ઉતરે તો આ મહિલાઓના જે 72 દિવસના જે એ લોકોનું સંઘર્ષ હતું એ સંઘર્ષ કદાચ સાર્થક થાય. એટલે ખરેખર તો જો આટલા આટલા દિવસ સુધી મહિલાઓએ આંદોલન કરી અને આ ખાલી આશ્વાસન આપીને જો પૂરું કરવામાં આવે તો આ આશ્વાસન ઉપર જો એ ખરા ઉતરે તો જ વધારે સારું, નહીંતર તો આ આંદોલન ફરી પાછું એને એ રીતે ચાલુ રહેશે એવું હું કહેવા માંગુ છું. જે રીતે એલઆરડીમાં 72 દિવસ બાદ સરકારનું વલણ જોઈ અને મહિલાઓ દ્વારા આંદોલન સમેટી લીધું છે, તમે શું કહેશો? મને એવું લાગે છે કે સરકારશ્રીએ થોડીક વાર લગાવી છે, પણ એને જે મહિલાઓને આશ્વાસન આપ્યું છે તો ક્યાંક ને ક્યાંક એનો એક સારો નિર્ણય લેવા માટે થઈને આશ્વાસન આપ્યું છે. તો આ જે બહેનોનું 72 દિવસ છે એ ખાલી નહીં જાય અને એના ઉપર ખરી રીતે અમલવારી થશે. અને બહેનોને હું કહું છું કે જે ગૃહમંત્રીએ આપણે જે આશ્વાસન આપ્યું છે ને જે કીધું છે કે આના ઉપર જે કાર્યવાહી છે એ થશે, તો મને પૂરેપૂરો સરકાર ઉપર ભરોસો છે. અને આ બધી બહેનોને ઠીક છે થોડોક ટાઈમ લાગ્યો છે કે આટલા દિવસ બેસવું પડ્યું, પણ એનો બહુ સારું રિઝલ્ટ આવશે એની હું ગેરંટી આપું છું. ચાલો, એટલે કે સરકારના વલણથી સારી રીતે અન્ય પુરુષો પણ છે, તમે શું કહેશો? હવે જે રીતે આ આંદોલન સમેટાઈ ગયું છે મહિલાઓનું, હવે આ છાવણીમાં બે ભાગ પડી ગયા છે અને ખાસ કરીને હવે પુરુષો છે તે આંદોલન પર બેઠા છે. સૌથી પહેલી વાત તો એ કે 2018નો પરિપત્ર ગેરબંધારણીય હતો અને સરકાર આ પરિપત્ર કોઈ પણ હિસાબે બંધ કરવા માગતી નથી, પરંતુ કોર્ટમાં એક અરજીના કારણે કોર્ટે આ પરિપત્રની ટીકા કરી અને ત્યારે સરકારને ખાતરી આપવી પડી કે આ પરિપત્રનો અમે 2 અઠવાડિયામાં ઉકેલ લાવશું, બાકી સરકાર આ કોઈ પણ બાબતે આ પરિપત્ર રદ કરવા ના માગતી હતી, પણ કોર્ટની ટીકા બાદ તેમને આ મજબૂરીમાં નિર્ણય લેવો પડ્યો છે. અને બીજી વસ્તુ એ છે કે આ નિર્ણય લેવા પાછળ બીજું કે જે અનામત વર્ગની મહિલાને અન્યાય થતો હતો અને તેની સીટું કપાતી હતી, એની જગ્યાએ હવે તે પુરવાર કરવા માટે આ લોકોએ છે પુરુષોની સંખ્યાનો ઘટાડો કરી દીધો. એટલે આ પુરુષોની સંખ્યા ઘટાડો કર્યો તેમાં કોઈ એક ઓબીસી એસસી એસટી નહીં, પણ ટોટલી જનરલ કેટેગરી બધાય વર્ગના પુરુષો તેમાં આંદોલન કરી રહ્યા છે. આ આંદોલન ને એલઆરડીનું આંદોલન બે અલગ વસ્તુ છે. અને બીજું કે સરકારે આવી રીતના વર્ગ વિગ્રહ કરવા ન જોઈએ, સરકારે એક સારી રીતના એક સમાનતાભર્યું વર્તન કરી અને સમાનતાની શાસન ચલાવવું જોઈએ. ચાલો, તમે શું કહેશો કે જે રીતે હવે જે આ મહિલાઓ અનામત વર્ગની મહિલાઓ દ્વારા જે આંદોલન ચાલી રહ્યું હતું તે સમેટાઈ ગયું છે, પરંતુ તેઓની માંગ તો હજુ ઠરાવ રદ કરવાની રહેશે જ, અને 25મીએ જ્યારે જીઆર રદ કરવાની જે એફિડેવિટ બહાર આવશે ત્યારે સરકારનું વલણ જોઈએ અને તે બાદ તેઓ આગળ શું કરવું તે વિચારશે, શું કહેશો? પહેલી વસ્તુ તો એ કે અત્યારે જે 72 દિવસ થયા ત્યાર પછી સરકાર જાગી અને ગૃહપ્રધાને એ લોકોને મહિલાઓને બોલાવી અને ખાતરી આપી, તો પહેલેથી જ આ લોકોએ જો ખાતરી આપી હોત 2-5 દિવસની અંદર તો આ લોકોને 72 દિવસ સુધી લડાઈ ન કરવી પડત. અને જે એલઆરડી મુદ્દે જે મહિલાઓ જે આંદોલન કરી રહી હતી તે મહિલાઓ સાચી છે, એનું કારણ છે કે પહેલેથી જે સરકારે જે નિયમ મુજબ જે ભરતી કરવાની થતી હતી થઈ અને ત્યારબાદ એમ કીધું કે આમાંથી આ લોકોને હવે લેવામાં નહીં આવે, એના હિસાબે આ કોર્ટમાં આ લોકોને જવું પડ્યું. અને મારું તો એવું માનવું છે કે આ સરકાર પહેલે બધાને ઉપવાસ કરાવે છે, આંદોલન કરાવે છે, પછી ખાતરી આપે છે અને પછી એમ કહે છે કે અમે કોઈ પણ જાતની લેખિત નથી આપી. હેલ્મેટમાં જે આ લોકો ગુજરાત સરકારે એવું કર્યું કે અમે આ હવેથી હેલ્મેટ નહીં દઈએ સિટીમાં, અને ત્યારબાદ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી કે અમે હેલ્મેટ બાબતે કોઈ પરિપત્ર બહાર નહોતો પડ્યો, તો આ લોકો ઉપર ભરોસો કરવા પાત્ર આ લોકો સીએમ હોય કે ગૃહપ્રધાન હોય કે ભાજપ સરકાર હોય એના ઉપર એક પણ જાતનું ગુજરાતના લોકોએ ભરોસો ન કરવો જોઈએ એવું મારું અંગત માનવું છે. કે જે રીતે જામનગરના નાગરિકો જણાવી રહ્યા છે કે હાલ તો જે ગાંધીનગર આંદોલન જે છાવણીમાં ચાલી રહ્યું હતું ખાસ કરીને જે અનામત વર્ગની મહિલાઓનો તે હાલ તો સમેટાઈ ગયું છે તે પણ 72 દિવસ બાદ, પરંતુ હવે જ્યારે 25મી તારીખે સરકાર દ્વારા જે એફિડેવિટ બહાર પાડવામાં આવશે, એફિડેવિટ આપવામાં આવશે, તે એફિડેવિટની જે વલણ જોઈ અને તે બાદ જ આ મહિલાઓ છે તે પોતાનું જે માંગણીઓ છે તે આંદોલન છે તે સમેટાયું કે નહીં તે આગળ જોવા મળશે. કેમેરા પર્સન રાહુલ જોશી સાથે સલમાન ખાન, મંતવી ન્યૂઝ, જામનગર.
તો જામનગરવાસીઓ બાદ હવે જાણીએ ભાવનગરના લોકોનું શું મંતવ્ય છે, શું કહી રહ્યા છે તેઓ. એલઆરડીની પરીક્ષાને લઈને ક્યાંક ને ક્યાંક જે આંદોલન કરવામાં આવ્યું હતું, 72મા દિવસે આંદોલન સમેટી લેવામાં આવ્યું છે. ત્યારે આપણી સાથે જોડાયા છે ભાવનગરના કેટલાક લોકો કે જેમનું મંતવ્ય જાણીએ કે આ આંદોલન છે તે કયા કારણસર કરવામાં આવ્યું હતું અને શા કારણસર સમેટી લેવામાં આવ્યું. શું ખાસ કરીને જે એલઆરડી મુદ્દે બહેનો દ્વારા જે આંદોલન કરવામાં આવ્યું હતું, ખાસ કરીને જોવા જઈએ તો 72 દિવસ જેટલા લાંબા સમય બાદ આંદોલન સમેટી લેવાયું છે, તો શું આ માંગણીઓ પૂરી થઈને આંદોલન સમેટાયું છે કે શું છે? જે ગાંધીનગરમાં પાટનગરમાં જે આંદોલન ચાલી રહ્યું છે તે આંદોલન કોઈ પૂર્ણ થયું જ નથી. રાજ્ય સરકારની એક મોડસ એપન્ડરી છે કે જે જે આંદોલનકારીઓ હોય એના નેતાઓને હાઈજોક કરવાની રાજ્ય સરકારની ચાલ છે. ભૂતકાળમાં પણ વરુણ પટેલ હોય કે રેશમા હોય એ દરેક નેતાઓને રાજ્ય સરકાર આ રીતે હાઈચેક કરી અને એ આંદોલનને પણ તોડી પાડવાનો પ્રયાસ કર્યો હતો. એ જ રીતે એ જ પદ્ધતિથી આ આંદોલનને પણ રાજ્ય સરકાર તોડી પાડવાનો પ્રયાસ કર્યો છે અને એવી જાહેરાત કરી છે કે આંદોલન પૂર્ણ થઈ ગયું છે. પણ કોઈ પણ આંદોલન પૂર્ણ થયું નથી. આજની તારીખે પણ ત્યાં બહેનોના 1-8-2018 પરિપત્રનો વિરોધ કરી રહ્યા છે. કાયદાના વિદ્યાર્થી તરીકે આ જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે તે બિલકુલ ગેરબંધારણીય પરિપત્ર છે. નામદાર હાઈકોર્ટમાં તો આનો ગુણદોષ ઉપર નિર્ણય થશે જ, પણ રાજ્ય સરકારને જ્યારે એ ખ્યાલ આવી ગયો છે કે બંધારણ જ ગેરકાયદેસર છે એટલે એણે એફિડેવિટ કરી છે કે અમે કોઈ અમલ કરવાના નથી. એ જ બતાવે છે કે આ પરિપત્ર ગેરકાયદેસર છે. એટલે આ આંદોલન છે એ સતત ચાલુ છે અને હજી પણ ચાલુ રહેશે. જે ચોક્કસ થઈ ખાસ કરીને જોવા જઈએ તો સાહેબે કીધું તેમ આંદોલન શરૂ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક છાવણી જે છે હટાવી લેવામાં આવી છે અને લોકો ત્યાંથી આંદોલન પૂર્ણ કર્યું હોય તેવું જણાવી રહ્યા છે, શું કહેવું છે? ના, છાવણી તો હજી ચાલુ જ છે. ત્યાં અમારા હસમુખભાઈ છે, બીજા બધા ઘણા આંદોલનકારીઓ છે. બંધારણ આંદોલન અનામત સમિતિ પણ ત્યાં અત્યારે આંદોલન ચાલુ અત્યારે છે અને આવનારા દિવસોમાં પણ અલગ અલગ જગ્યાએથી હવે ત્યાં લોકો પહોંચવાના છે. આ તો માત્ર જે બહેનોને તે પોલીસ કોન્સ્ટેબલની ભરતીમાં માત્ર 3 વીકનો ટાઈમ આપી અને તેમને લઈ લીધેલા છે, તેથી તે બહેનોને ત્યાંથી જવું જ પડે કારણ કે તેમને નોકરીના માટે એને આંદોલન કરેલું હતું. એમને નોકરી મળી ગઈ છે, પણ 1-8-2018નો જે ગેરબંધારણીય ઠરાવ છે તેની માટેની લડત હજી ચાલુ જ છે. બંધારણ અધિકાર આંદોલન સમિતિ દ્વારા હજી આખા ગુજરાતમાં તેની માટે જ્યાં સુધી આ રદ નહીં થાય આ ગેરબંધારણીય પરિપત્ર ત્યાં સુધી આંદોલન ચાલુ જ રહેવાનું છે. જે ચોક્કસ ખાસ કરીને શું લાગી રહ્યું છે કે સરકાર દ્વારા માંગણી સંતોષાય તેવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો છે? ખાસ એક બાબત કહી શકાય, જે બંધારણીય અધિકાર આંદોલન સમિતિ છે જ્યાં જે સ્થળ ઉપર સત્યાગ્રહ છાવણીમાં આંદોલન કરી રહી છે, એ આંદોલન એ એલઆરડીની ભરતી પૂરતું મર્યાદિત નહોતું. આ એક સ્પષ્ટતા કરી દઈએ, આંદોલન 1-8-2018નો ઠરાવ રદ કરવા માટે હતું, બરાબર, અને હજુ પણ ચાલુ જ છે. 17-2-2020ના રોજ જ્યારે છાવણીમાંથી બહેનો અને અમુક પ્રતિનિધિઓને જ્યારે મળવા માટે બોલાવ્યા ત્યારે નાયબ મુખ્યમંત્રી શ્રી એવું કહે છે કે અમે 18 તારીખે નામદાર હાઈકોર્ટ જજ સાહેબની સમક્ષ અમે એફિડેવિટ રજૂ કરીશું અને 62.5ના કટ ઓફ માર્ક્સ મૂકીને અમે લોકોને SC ST OBC જનરલ એમ દરેકને એક મેરિટ બનાવશું. હવે જ્યારે મુખ્યમંત્રીશ્રી આ વાત કરતા હોય તો એ પણ એક જાણવા જેવી બાબત છે કે જો ભરતી કરવામાં આવે તો રોસ્ટર રેશિયો જળવાશે કે નહીં, એ બહુ મોટો એક પ્રશ્ન છે. બીજો પ્રશ્ન એ છે કે હેતુઓ તો અમારો મુખ્ય એક જ છે કે 1-8-2018નો ઠરાવ રદ થાય કે જે બંધારણ અનુચ્છેદ Article 16નું સરાજાહેર ઉલ્લંઘન કરે છે. તમે 1997નો ઠરાવ જોઈ લો, 8-9-1999નો ઠરાવ જોઈ લો, ત્યાં સ્પષ્ટતા કરેલી છે કે ગુણવત્તાના ધોરણે જ્યારે કોઈ અનામત કેટેગરીનો ઉમેદવાર જ્યારે એ ઓપનમાં આવે ત્યારે એને ઓપન કેટેગરીમાં જ ગણવો. અને આ દેશનું જે બંધારણ છે એ નાયબ મુખ્યમંત્રીશ્રી ટીમે ખાસ તેના કેબિનેટ મંત્રીઓએ ખાસ વાંચવું જોઈએ કે જેમાં સ્પષ્ટતા કરેલી છે કે આ બંધારણની અંદર કે SC ST OBC એની જેમ ઓપન કેટેગરી છે એવી ઓપન કેટેગરી જેવું કોઈ જાતનું હોતું જ નથી. એમાં મુખ્ય એક સ્પષ્ટતા કરી દઈએ કે ઓપન મતલબ કોઈ સવર્ણ કબીન અનામત નહીં, કે જે લોકો આજે એક્ઝામની અંદર કે પોતાની તક જે પ્રતિનિધિત્વ મળતું નથી તે મેળવી શકતા નથી ત્યારે એ જ્યારે ઊંચું મેરિટ મળેવાય છે ત્યારે જે જનરલની અંદર જે સીટ ઉપર જાય છે એને ઓપન કહેવામાં આવે છે. અને આંદોલન હજુ ચાલુ જ છે. ત્યારબાદ ગઈકાલે જે બહેનોને બોલાવવામાં આવેલી ત્યાં ગૃહમંત્રીશ્રીએ એવું કહેલું કે ભાઈ હવે તમને નોકરીના ઓર્ડર આપવામાં આવશે. આ બહેનોનું જે
ઇન્ટરવ્યુ હતું એ દરમિયાન બહેનોએ વાત કરી છું કે તમને કોલ લેટર આપવામાં આવ્યો 3 અઠવાડિયાની અંદર, અને તમે આંદોલન સમેટી લ્યો. અને 27 દિવસથી બહેનો અન્નનો ત્યાગ કરીને ત્યાં બેસેલી હતી. 72 દિવસથી આંદોલન ચાલુ હતું. તે દરમિયાન સરકારના કોઈ પણ નેતાઓ તે આવીને 1-8-2018નો ઠરાવ રદ થશે એવી કોઈ વાત ના કરી, અને છેલ્લે ગોળ ગોળ ફેરવે છે. આ એવી વાત થઈ કે સરકારી કચેરીની વહીવટી પ્રક્રિયામાં કોઈ પણ કાગળનું કામકાજ હોય ને તો લેખિત હોય, પણ આ સરકાર જાણે એવું કહે છે કે અમે જે બોલીએ છીએ એ જાણે વિધિનું વિધાન થઈ જાય એની જેમ એવું કહે છે કે અમે કહી દીધું તમારે ચાલ્યું જવાનું. અને ગઈકાલથી એવું હતું કે ભાઈ છાવણી પછી બધાને ડિટેન કરવામાં અને બધી ઘણી બધી અફવાઓ ફેલાણી, આંદોલન સમેટાઈ ગયું, મીડિયામાં પણ આવ્યું. પણ એક સ્પષ્ટતા કરી દઈએ છીએ, હજી ગઈકાલે રાત્રે 3 વાગે મારે પણ ભાવનગર આવવાનું થયું, અને હજી થોડી વાર પહેલાં ત્યાં સંપર્કો છે. વસમુભાઈ સક્સેના છે, BSPના કાર્યકરો છે, એ સિવાય અન્ય SC ST OBC સમાજના જે આગેવાન હાજર છે, અમુક બહેનો પણ હાજર છે. આંદોલન હજુ ચાલુ છે અને ચાલુ રહેશે. 1-8-2018નો ઠરાવ રદ કરાવીને જ રહીશું. અને બીજી પણ સ્પષ્ટતા કરી દઈએ કે આવનારા સમયમાં આ અગાઉની બીજી કોઈ પણ જે ભરતીઓ છે તેમાં આ નડે નહીં, કારણ કે આ સિવાયની અન્ય 8 ભરતીઓમાં આ ઠરાવ લાગુ થયેલો છે. જે ગેરબંધારણની બાબત છે જી, ચોક્કસથી. ખાસ કરીને જે કીધું સરકારનો જે નિર્ણય છે માત્ર મૌખિક છે, ત્યારે આંદોલન હજી શરૂ રહેશે એવું ભાઈ જણાવી રહ્યા, તો શું લાગી રહ્યું છે એ આંદોલનમાં હવે લોકો સપોર્ટમાં રહેશે કે કેમ? શોર્લી, જેમ હિતેશભાઈ વાત કરી કે આંદોલન સમેટાયું નથી, એમાં કેવું છે કે એક જાતની લોલીપોપ જ છે કે તમે જગ્યા વધારો છો અને બહેનોને સમજાવીને આંદોલન સમેટવાનું કરો છો. પણ આ આંદોલન માત્ર ખાલી LRD પૂરતું નથી, 1-8-2018નો જે GR છે એ રદ થાય એના માટે થઈને આંદોલન શરૂ થયું છે. પાછલી ઘણી ભરતીઓમાં આ GR છે એની અસર પડી છે, અને આવનારી જે ભરતીઓ છે એમાં પણ આની અસર પડવાની છે. તો અમારું આંદોલન ત્યાં સુધી શરૂ રહેશે જ્યાં સુધી આ 1-8-2018નો ગેરબંધારણીય જે GR છે રદ ના થાય. જી, ચોક્કસથી. ખાસ કરીને જે બહેનો છે તેમને હાલ નોકરી આપી દીધી છે અને તેમને બોલાવી લીધા છે, ત્યારે ક્યાંક ને ક્યાંક આંદોલનમાંથી લોકોને તોડવાનો પ્રયાસ થયો એવું લાગી રહ્યું છે. હા, ગૃહમંત્રીએ એવી વાત કરી છે કે ભાઈ તમને 3 અઠવાડિયામાં તમને કોલ લેટર આપી દેવામાં આવશે, અત્યારે એ રીતની જાહેરાત કરી છે. પણ દીકરીઓ એવું કહે છે કે ભાઈ એમને લેખિતમાં આપો, છતાં એ લોકોને થોડાક મનાવીને એવું કીધું છે કે 3 અઠવાડિયાની વાત જોઈશું, જો એ લેટર નહીં આપવામાં આવે તો ફરી પાછું ઉગ્ર આંદોલન કરવાની અમારી તૈયારી છે. અને આવનારા દિવસોમાં તાલુકા અને જિલ્લા લેવલેથી મહાસભાઓ અને આંદોલન કરીને આ GR રદ કરાવશું એવી અમે ખાતરી આપીએ છીએ. જે ચોક્કસથી. ખાસ કરીને જોવા જઈએ તો જે બહેનો છે તે ત્યાંથી હટી ગઈ છે, આંદોલન સમેટાયું તેવી વાત ચાલી રહી છે. પણ આપ કહો છો આંદોલન શરૂ રહેશે, તો આગામી સમયમાં આપની શું રણનીતિ? એક બાબત ખાસ સ્પષ્ટતા કરી દઉં કે પહેલાં પણ કીધું કે LRD પૂરતું આંદોલન મર્યાદિત નહોતું. કાલ સેનેટ ઇન્સ્પેક્ટરની અંદર જે બહેનને અન્યાય થયો એની આ બહેન પણ ત્યાં અત્યારે હાજર છે, તે સિવાય એના સમર્થકો પણ હાજર છે, અને એ સિવાયની 8 ભરતીઓ થઈ તેઓનો પણ સંપર્ક કરવાનું ચાલુ જ છે. એ બહેનો પણ ત્યાં રહેશે, અને જે આંદોલનમાં LRDમાં જે બહેનો હતી હાલના સમય સુધી 7 બહેનો ત્યાં હાજર છે. એટલા માટે કે આ સરકાર હંમેશા જે મૌખિક વસ્તુ કહે છે એ લેખિતમાં જ્યારે દર્શાવે ત્યાં એને સાચી માની શકાય. LRDની જે વેબસાઇટ છે તેની ઉપર જ્યારે મૂકે અને સ્પષ્ટતા કરે ત્યાં જ્યારે સાચું માની શકાય. બાકી તો હેલ્મેટના કાયદા જેવું થાય કે પહેલાં એમ કહે કે અમે હેલ્મેટનો કાયદો હટાવીએ છીએ, પછી પાછું એમ કે ભાઈ હેલ્મેટ લાગુ કરશું, તો અમે આ લોલીપોપ ચગળીને પાછી કાઢીને આપીએ એવું ના બને. એટલે સરકાર પણ વિચારે કે ભાઈ આ આંદોલન ચાલુ જ છે અને બહેનો પણ હજી અમારી સાથે જ છે, અને હજુ પણ જો આવનારા સમયમાં સરકાર એનું વલણ બદલશે તો અમે અમારી તૈયારીમાં જ છીએ. આખા ગુજરાતની અંદર SC ST OBC સમાજના લોકો એક થશે, અને આ સરકારની અંદર આ રાજ્યની અંદર ગુજરાત વ્યાપી આંદોલન કરશે અને લોકોને જણાવી દેશે કે 15 અને 85ના રેશિયામાં 15% જે રેશિયો છે એનું કેટલું વજન છે અને 85% લોકો છે એનું કેટલું વજન છે. જે ચોક્કસથી. ખાસ કરીને આપની પાસે જાણવા માંગીશ કે જે જનરલ કેટેગરીના જે યુવાનો છે જેમને પણ એક્ઝામ, પરંતુ ક્યાંક ને ક્યાંક SC ST ને OBC જે છે તેમને પણ જનરલમાં ચાન્સ મળે તેવું થઈ શકે, તો આ બંનેને લઈને કોઈ તફાવત હોય તેવું? કોઈ તફાવત નથી. ખુદ એક અનામત નીતિના પ્રશ્ન માટે કોઈ પણ ભરતી હોય રાજ્ય સરકારની એમાં ગુજરાતમાં જ આવા પ્રશ્ન થાય છે, બીજા કોઈ પણ રાજ્યમાં નથી થતા. એનું કારણ માત્ર એટલું છે કે દરેક રાજ્યની રાજ્ય સરકારે એના રિઝર્વેશન એક્ટ બનાવ્યા છે.
એટલે ત્યાં કોઈ પ્રશ્ન થતો નથી. ગુજરાતમાં વર્ષોથી માંગણી છે કે રિઝર્વેશન એક્ટ બનાવવામાં આવે, પણ કોઈ કાળે રાજ્ય સરકાર બનાવતી નથી અને તેના કારણે આ પ્રશ્નો ઉત્પન્ન થાય છે. જનરલ કેટેગરી કે સામાન્ય કેટેગરી એવી કોઈ કેટેગરી જ નથી. મેરિટ લિસ્ટમાં સૌથી સરકારની પોલિસી જ છે, 1994માં રાજ્ય સરકારે નક્કી કરી દીધેલી છે કે કોઈપણ મેરિટ લિસ્ટ બહાર પડે પહેલાં 50% બહાર પડે, પછી એમાં એક્સ વાય ઝેડ કોઈ પણ આવી જાય, એસસી એસટી ઓબીસી મહિલા કોઈ પણ આવી જાય, પછી 51 અનામત નીતિ શરૂ થાય, આ પોલિસી છે. પણ કોઈ કાળે રાજ્ય સરકાર અનામત લાવના લોકોને એના સાચો ન્યાય મળે એ દિશામાં કામ કરતી નથી, એટલે આંદોલન કરવાની ફરજ પડી છે. ચોક્કસ. તો ખાસ કરીને આ હતા ભાવનગરના લોકો કે જેમના દ્વારા જણાવવામાં આવ્યું કે ખાસ કરીને જે એલઆરડીના બહેનો છે તેમને નોકરીની લાલચ આપીને જેમને આંદોલનમાંથી હટાવવામાં આવે, પરંતુ ક્યાંક ને ક્યાંક હજી જે ઠરાવ છે તે પાસ નહીં થાય ત્યાં સુધી ગાંધીનગરનું આંદોલન શરૂ રહેશે. અલ્પેશ ડાભી, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. તો આ સાથે જ મારું મંતવ્યમાં અત્યારે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.